आई एम ईश्वर चांगड़िया फ्रॉम एस्पायर पब्लिक स्कूल मोटावराचा सूरत। सब्जेक्ट छे मैथमेटिक्स। नमस्कार विद्यार्थी मित्रों, आज आपने प्रकरण नंबर 9.1 जे छे स्वाध्याय 9.1 जे अंतर ने ऊंचाई એટલે કે ત્રિકોણમિતિના ઊંચાઈનો છેલ્લો વિડિયો લેક્ચર માં દાખલા નંબર 15 અને 16 જોઈશું। અહીંયા આ તમને દાખલા નંબર 15 ની રકમ આપેલી છે, તેમાં એવું આપ્યું છે કે એક સુરેખ માર્ગ પર એક ટાવર આવેલો છે, એ ટાવર તરફ એક કોઈ કાર અચળ વેગથી આવી રહી છે। જો પહેલા તે કાર ચાલક ટાવરની ટોચ જુએ ત્યારે તેને આંખ સાથેનો જે દ્રષ્ટિકોણ એટલે કે ઉત્સેદ કોણ છે એ 30 અંશનો માલુમ પડે છે। અમુક સમય ચાલે પાછો તો ફરીથી પાછો જુએ તો ટાવરનો ઉત્સેદ કોણ એની આંખ સામે 60નો બને છે। તો એવું કહ્યું છે કે 60 અંશથી ખૂણો જે બને છે અને ટાવર સુધી પહોંચતા એ કાર ચાલકને કેટલો સમય લાગે, આવું એમને કહેલું છે। તો અહીંયા આપણે જોઈએ કે ઉત્સેદ કોણ અવસેદ કોણ બંને અલગ અલગ તમે જો લો તો સમજી લો કે ટાવરની ટોચ પર જો કોઈ વ્યક્તિ હોય, આ એક ટાવર છે સમજી લઈએ, આપણી પાસે એક ટાવરની ટોચ પરથી કોઈ એક વ્યક્તિ અચળ વેગથી આવતી એક મોટર કાર છે, એ મોટર કારને એ વ્યક્તિ જોઈ રહી છે, ત્યારે એમનો અવસેદ કોણ જે છે એ અવસેદ કોણ તેમને કેટલો માલુમ પડે છે 30 અંશનો, એટલે કે અહીંયા જે ખૂણો એ બનાવે છે ત્યારે 30 અંશનો ખૂણો એમને માલુમ પડે છે, એટલે આ પણ કેટલો થશે 30 અંશ। કેમ? આનું કારણ એ છે કે યુગ્મ કોણ બને, યુગ્મ કોણની જોડ હંમેશા સમાન થશે। ત્યાર પછી એવું આવે 6 સેકન્ડ પછી, એટલે વ્યક્તિ ઉપર છે ઘડિયાળમાં જુએ 6 સેકન્ડ થાય, ફરીથી પાછી એ જ કારને એમને જુએ તો આ કાર જે છે એ અહીંયા પહોંચી ગઈ છે, સમજી લો આટલે પહોંચી ગઈ છે, ત્યારે તેમનો અવસેદ કોણ જે છે એ એમને 60 અંશ માલુમ પડે છે। તો આ 6 સેકન્ડમાં જો આટલું અંતર એને કાપ્યું હોય તો હવે પછી એમને ટાવર સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપ સમય રહેશે, ટાવર સુધીનું અંતર કાપવા માટે કેટલો સમય રહેશે આ તમારે શોધવાનું છે। તો જો નામકરણ કરીએ તો આ એ અહીંયા બી બિંદુ કાટ ખૂણો, આ સી બિંદુ અને અહીંયા છે તે ડી બિંદુ, આ રીતે આકૃતિ બનશે। આકૃતિ પ્રમાણે જો અહીંયા આપણે લખીએ તો આવું લખાશે, એ બી બરાબર ટાવરની ઊંચાઈ છે, તો ટાવરની ઊંચાઈ આપણે એચ મીટર લઈ લઈએ, તો અહીંયા હું લખીશ એચ મીટર। હવે બી બી સૌ પ્રથમ તમે લઈ લો તો બી બી બરાબર શું લખાશે, એક્સ પ્લસ 6 સેકન્ડ। કેમ? કે ટાવરથી કારનું અંતર 30 અંશનો ખૂણો હોય ત્યારે ટાવરથી કારનું અંતર ક્યારે 30 અંશના ખૂણે આવું થશે। હવે છે બી સી, તો બી સી બરાબર તમારે એક્સ સેકન્ડ આ શોધવાનું છે, ક્યારે? તો કે ટાવરથી કારનું અંતર, આ અંતર પણ ક્યારનું છે 60 અંશના ખૂણે છે, બરાબર। હવે અહીંયા તમે જો ખૂણો કોઈ હું એક્સ ડેશ લઈ લો તો એક્સ ડેશ એ ડી બી બરાબર ખૂણો થશે એ ડી બી, આ બંને ખૂણા સરખા થાય, કેમ કે જે ખૂણો બને છે એ કેવો ખૂણો બનવાનો છે, યુગ્મ ખૂણો। તો અહીંયા ખૂણા માટે પણ આપણે ચર્ચા કરી લઈએ
खूनों x डैश a b बराबर खूनों a b b बराबर छे त्रिशंस बिजो खूनों छे खूनों x डैश a c बराबर खूनों a c b आछे साइंस આટલું આપણે લખ્યું હવે અહીંયા બે ત્રિકોણ બને છે બે ત્રિકોણ આપણે અલગ અલગ લઈ લઈએ તો પહેલો ત્રિકોણ લઈશું a b c લઈએ તો ત્રિકોણ a b c માટે શું બને છે જો ત્રિકોણ a b c માટે ખૂણો c બરાબર 60 અને ખૂણો b બરાબર 90 અહીંયા tan સૂત્રનો જો ઉપયોગ કરીએ तो 10 साइन अंश बराबर सामने की बाजू छे AB અને પાસે ની બાજુ છે BC 10 साइन ની કિંમત √3 AB ની કિંમત h અને આ x તમારે h ની જરૂરિયાત રહેવાની નથી h ની જરૂરિયાત ન રહે તો આમાંથી h ને હું સૂત્ર કરતા કરી લઉં તો h = √3 x થાય આમને આપણે એક નંબર આપી દઈએ હવે જોઈએ બીજો ત્રિકોણ a d b ત્રિકોણ a d b માટે ત્રિકોણ a d b માટે લઈએ તો ત્યાં ખૂણો b બરાબર 30 અંશ અને ખૂણો b બરાબર 90 અંશ ફરી પાછો tan સૂત્રનો જ આપણે ઉપયોગ કરીશું તો tan નો ઉપયોગ કરીએ તો અહીંયા હું લખું tan 30 અંશ બરાબર tan 30 અંશ સામેની બાજુ થશે AB પાછળની બાજુ થશે BD tan 30 ની કિંમત છે 1/√3 AB ની કિંમત h અને BD ની કિંમત તો આટલું DC + BC છે આખું માપ લખીએ તો x + 6 થઈ જાય અહીંયા તો નીચે લખીશું x + 6 હવે x plus 6 છે એ 1 સાથે ગુણાય x ને આપણે સૂત્ર કરતા કરી લઈએ તો x is equal to x plus 6 upon under root 3 અને નંબર 2 હવે 1 અને 2 પરથી આપણે ઉકેલી આપે તો સમીકરણ 1 અને 2 પરથી x ના સ્થાને કેટલા લખશું root 3 x લખીશું આપણે तो root 3x is equal to x plus 6 upon under root 3 આ root 3 આમની જોડે ગુણાઈ જાય એટલે root 3 into root 3 એટલે 3x થઈ જશે x સામેથી આ બાજુ આવશે એટલે minus x થશે 6 તો 2x is equal to 6 હોય તો x બરાબર 3 2 6 થઈ જાય એટલે 3 સેકન્ડ તમને મળી તો આમ ગાડીની પાવર સુધી પહોંચતા કેટલે બી સેકન્ડ લાગવાની છે 3 સેકન્ડ લાગશે તો અહીંયા આપણે જવાબ લખીએ આમ મોટર કારને ટાવર સુધી પહોંચતા કેટલી લાગે છે 3 સેકન્ડ સમય લાગે તો અહીંયા આજે છે આપણે દાખલા નંબર 15 એ પૂરો કરીએ અને હવે જોઈશું દાખલા નંબર 16 જે આપણો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે તો અહીંયા સ્વાધ્યાયનો આ છેલ્લો દાખલો એમની રકમ છે 16માં દાખલાની તમને આપેલું છે પાવરના તળિયામાંથી પસાર થતી એક રેખા એક બિંદુ 4 મીટર અને 9 મીટર દૂર આવેલું છે અહીંયા ટાવર એમનાથી બે બિંદુઓ દૂર છે અહીંયા A B C અને D બિંદુ લઈએ પહેલો બિંદુ જે છે એ 4 મીટર દૂર છે બીજો બિંદુ છે એ 9 મીટર દૂર છે આવું આપણને કહેવું છે અને એ દરમિયાન આ બંને બિંદુઓ જે છે એ એકબીજાના
કોટિકોણ છે એક બીજાના કોટિકોણનો મતલબ એવો થયો કે જો આ કોણ થીટા હોય તો અહીંયા આ કોણ છે 90 થીટા કેમ કે તમને ખબર છે કોટિકોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેમને કોટિકોણ કહેવાય આ બંને છે એક બીજાના કોટિકોણ છે એવું કહેવું છે તો સાબિત કરો કે ટાવરની ઊંચાઈ h = 6 મીટર આવું તમારે સાબિત કરવાનું છે દાખલા નંબર 16 માં તમે રકમ બરાબર વાંચી લીધી એના આધારે આકૃતિ દોરી જરૂરી નથી કે અહીંયા તમે 90 થીટા લો અહીંયા જો એકલો થીટા લીધો હોય તો આ છે તે 90 થીટા થાય વસ્તુ બંને સરખી છે કોઈ પણ જગ્યાએ તમે લઈ શકો આકૃતિમાં આપેલું છે તે પ્રમાણે અહીં દર્શાવ્યું તો AB બરાબર h મીટર ઊંચો ટાવર અથવા ટાવરની ઊંચાઈ હશે BC બરાબર 4 મીટર દૂર બિંદુ અને DB બરાબર 9 મીટર દૂર બિંદુ D અને C ખૂણો D અને ખૂણો C એકબીજાના કોટિકોણ છે આવું આપણે આપી દીધેલું છે હવે બે ત્રિકોણ છે બે ત્રિકોણનો આપણે ઉપયોગ કરીએ અને દાખલાનો જવાબ જે તમારે છે કે ટાવરની ઊંચાઈ 6 મીટર સાબિત કરવાની છે તે સાબિત કરીએ જો અહીંયા ત્રિકોણ ABC માટે લઈએ તો ખૂણો C બરાબર છે 90 θ અને ખૂણો B બરાબર છે 90 તો પહેલો જે છે ખૂણો tan 90 θ બરાબર tan નું સૂત્ર સાબાના છેદમાં પાબા લખાય એટલે AB ના છેદમાં BC લખીએ આપણે હવે અહીંયા 90 θ એટલે વિધેય પરિવર્તન થઈ જાય જે તમે 11 માં ધોરણમાં બરાબર ભણશો કે કેવી રીતે વિધેય પરિવર્તન થાય શા માટે થાય છે એ આખું ત્રિકોણમિતિનું ચેપ્ટર અલગ છે પરંતુ અહીંયા તમારે આ સ્વીકારી લેવાનું છે કે 90 θ એટલે વિધેય પરિવર્તન થાય tan નું થઈ જશે cot θ is equal to AB ની કિંમત h છે BC ની કિંમત છે 4 આમને નંબર 1 આપી દીધો આપણે હવે બીજો ત્રિકોણ ADB લઈએ ત્રિકોણ ADB માટે લઈએ તો ત્રિકોણ ADB માટે ખૂણો D બરાબર છે થીટા અંશ અને ખૂણો B બરાબર છે 90 અંશ ત્યાં tan થીટા બરાબર લખીએ તો AB ના છેદમાં BB tan થીટા તો તેમના તેમ જ રહેવાનો છે AB ની કિંમત h અને આ છે તે 9 આમને નંબર 2 આવી ગઈ હવે 1 અને 2 એમનો ગુણાકાર લેવાનો છે કેમ કે એક બાજુ ત્યાં tan છે અને અહીંયા છે cot h આપણે શોધવાનું છે જે સાબિત થવો જોઈએ 6 મીટર તો એમના માટે આપણે શું કરશું 1 અને 2 નો ગુણાકાર લઈશું તો અહીંયા લખું હું સમીકરણ 1 અને 2 નો ગુણાકાર લેતા જો બંનેનો ગુણાકાર લખું તો હું cot θ ઇન્ટુ tan θ લખીશ બરાબર h ના છેદમાં 4 છે અને આ છે h ના છેદમાં 9 આવું થાય cot અને tan આ બંનેનો ગુણાકાર તમે કરો એટલે એ થઈ જશે 1 કેમ 1 થાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે cot નું સૂત્ર જે છે એ છે cos θ ના છેદમાં sin θ અને tan નું સૂત્ર છે એ છે sin θ ના છેદમાં cos θ તમે જો તો નીચે ઉપર આ ગુણાકારમાં પદ હોવાથી cos ઉડી જાય અને sin ઉડી જાય આ ઉડી જશે બંને કઈ ના વધે ભાગાકાર ગુણાકારમાં ઉડો તો શું વધે 1 આ તેમના તેમ h ઇન્ટુ h h² થાય 9 4 36 થશે
जो h ने सूत्रकर्ता कर लिए तो h2 बराबर 36 से 1 साथ गुणा એટલે 36 થશે અહીંયા h बराबर લખો તો વર્ગમૂળ 36 લખાશે અને વર્ગમૂળ 36 એટલે પ્લસ અથવા માઈનસ 6 લખવું પડે એમ કે માઈનસ 6 નો વર્ગ પણ 36 થાય પ્લસ 6 નો વર્ગ પણ 36 જ થાય એટલે પ્લસ ઓર માઈનસ લખવું પડે અહીંયા તમારે પરંતુ આપણે શોધવાનું કેવું છે કે 6 મીટર ઊંચાઈ હંમેશા માપન છે એ ધન હોય માપન ધન હોય એનો મતલબ કે તમને કોઈની ઊંચાઈ પૂછે ઉંમર પૂછે વજન પૂછે આ બધા માપન કહેવાશે આવા માપન હંમેશા ધન હોય જો તમને એવું પૂછવામાં આવે કે તમારું વજન કેટલું કોઈ એક બાળકને પસંદ કરીને પૂછે કે તારું વજન કેટલું તો એ એવું નહીં કહી શકે કે માઈનસ 45 કિલો એમને ફરજિયાત શું કહેવું પડે 45 કિલોગ્રામ ઊંચાઈ પૂછું ધારો કે તમારે કોઈ એક બાળકને પસંદ કરવા પૂછું કે તારી ઊંચાઈ બોલ તો એ બોલે 156 સેન્ટીમીટર એ પ્લસ જ આવે એવું ક્યારે ના આવે કે માઈનસ 156 એટલે હંમેશા માપન છે એ પ્લસ હોય એથી આપણે h બરાબર કેટલું લખશું 6 મીટર તો આમ ટાવરની ઊંચાઈ આપણે સાબિત જે કરી h બરાબર 6 મીટર આ ઊંચાઈ સાબિત થઈ ગઈ તો અહીંયા ચેપ્ટર નંબર 9 છે તે આપણે પૂરું કર્યું ત્રિકોણમિતિના વિવિધ પ્રકારો તમે ઉપયોગ જોયા બરાબર સમજ્યા હવે આ બધા જ દાખલાનું તમારે સતત પુનરાવર્તન કરવું પડશે તમને શરૂઆતમાં જ્યારે 8મું ચેપ્ટર ચલાવ્યું ત્યારે એવું લાગ્યું હશે કે ત્રિકોણમિતિનો વળી ઉપયોગ ક્યાં થાય પણ વ્યવહારમાં ઘણી જગ્યાએ થતો હોય છે પણ એ વ્યવહારમાં એવી જગ્યાએ છે સામાન્ય વ્યવહારમાં નહીં પણ એ વૈજ્ઞાનિક રીતે તમારે કોઈ માપન શોધવા હોય ત્યારે નાની નાની વસ્તુના માપન શોધવું હોય તો તમે સરળતાથી શોધી શકો પણ આવી ઊંચી કે જ્યાં પહોંચી નહીં શકતા હોય તેવી જગ્યાએ જો માપન કરવું હોય તો તમે આવી રીતે માપી શકો તો મિત્રો આપણે આજે આ પ્રકરણ પૂરું કરીએ છીએ નમસ્કાર